વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં વાઘ હોવાની આખરે વન વિભાગે પુષ્ટિ કરી છે. નાઇટ વિઝન કેમેરામાં વાઘ કેદ થતા જ વન વિભાગ સક્રિય બન્યું અને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ત્યારે વન વિભાગે શું કાર્યવાહી કરી જોઈએ અહેવાલમાં. મહીસાગરમાં વાઘ હોવાની પુષ્ટિ. નાઇટ વિઝન કેમેરામાં કેદ થયો વાઘ. વન વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું. ગુજરાતમાં આખરે ઘણા વર્ષો પછી વાઘ હોવાનો પુરાવો મળ્યો છે. મહીસાગરમાં અત્યાર સુધીની તપાસમાં વન વિભાગને ઝાડ અને જમીન પરના વાઘના પંજાના નિશાન મળ્યા છે. જંગલમાં ખરેખર વાઘ છે તેવી માહિતીના આધારે વન વિભાગે મોટા સ્તરે અભિયાન હાથ ધર્યું છે, જેમાં મહીસાગરના લુણાવાડાના જંગલમાં વાઘનું સંભવિત આશ્રય સ્થાન પણ મળી આવ્યું છે. વહેલી સવારથી જ ફોરેસ્ટ વિભાગનો 200 ઉપરાંતનો સ્ટાફ જંગલમાં ખડકી દેવામાં આવ્યો, જેમાં મળી આવેલા પુરાવા લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. મહીસાગરના જંગલમાં વાઘની હાજરી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. મધ્યપ્રદેશથી પણ હોઈ શકે, રાજસ્થાનથી પણ હોઈ શકે અને મહારાષ્ટ્રથી પણ હોઈ શકે. આ જે ટાઈગર દેખાયો છે એ રાજ્ય સરકાર દ્વારા એનું સંપૂર્ણપણે પુષ્ટિ કરવામાં આવી છે અને ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં ટાઈગર છે એ વાત સાથે ગુજરાત સરકાર પણ સંમત થઈ છે. સંત જંગલમાં વાઘના લાઈવ વિઝ્યુઅલ્સ મળ્યા પછી વન વિભાગે સક્રિય કામગીરી કરી. વન વિભાગે સંતના જંગલોમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યાં 5 જેટલા નાઇટ વિઝન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વાઘ જે વિસ્તારમાં જોવા મળ્યો હતો તે વિસ્તાર પ્રતિબંધિત હોવાથી વન વિભાગ સવારે વધુ કામગીરી કરશે. મંગળવારે 200 જેટલા કર્મચારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી અને 1500 હેક્ટરની જગ્યામાં કિલ્લેબંધી કરી દીધી છે. આ સિવાય તાજેતરમાં મારણ કરેલ 35 પશુઓના માલિકો સાથે વાતચીત કરી, જ્યારે છેલ્લા 7-8 મહિનામાં કરાયેલા મારણની માહિતી માટે સર્વે કરાયો. વન વિભાગે મંગળવારે તાલુકાના 54 ગામડાઓનો સર્વે હાથ ધર્યો હતો. આ જે વિસ્તાર છે, જંગલનો વિસ્તાર કે જેમાં વાઘ મળી આવ્યાના અમને અણસાર મળ્યા છે અથવા તો ફૂટેજ મળ્યા છે, ગામોમાં એલર્ટ કરવા માટે અને સામાન્ય માહિતી કન્વે કરવા માટે અમારો સ્ટાફ ગયેલો અને સામાન્ય માહિતી એકત્ર કરવા માટે ગયેલો. કેમેરા અમારે અમારી રીતે ગોઠવેલા છે અને આવતીકાલના ફૂટેજ અમને જે મળશે એના પરથી અમારા અધિકારી સાહેબો જે કહેશે એ પ્રમાણેની અમે કાર્યવાહી કરીશું. મહીસાગરમાં વાઘ હોવાની પુષ્ટિ બાદ વન વિભાગે સ્થાનિકોને ખુલ્લામાં ન ફરવા અને જંગલમાં ન જવાની સૂચના આપી છે, સાથે જ લોકોને સાવચેત રહેવા પણ તાકીદ કરાઈ છે. પંચમહાલ મહીસાગરની હદમાં વાઘ મળ્યાની પુષ્ટિ થયા બાદ વન વિભાગના કર્મચારીઓ હરકતમાં આવ્યા છે અને મહત્વનું છે કે વન વિભાગ દ્વારા સતના જંગલોમાં અને જે મહીસાગર જિલ્લાની હદમાં આવતા જંગલો છે એની અંદર નાઇટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. દ્રશ્યમાં તમે જે આ દરવાજો જોઈ રહ્યા છો એ દરવાજો સતના જંગલ પાસે આવેલી પ્રસિદ્ધિ માતા મંદિર પાસેનો છે. મહત્વનું છે કે આ જ દરવાજાની પાસે એક નાઇટ વિઝન કેમેરાની અંદર ગઈકાલે જે વાઘ છે એ વાઘના જીવન દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને ત્યારબાદ વન વિભાગના 200 જેટલા કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારની અંદર સર્વે કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે તાજેતરમાં જ 35 જેટલા મારણ થયેલા પશુ માલિકોને ત્યાં સર્વે હાથ ધરાયો હતો અને તેઓને શિકાર જે કરવામાં આવ્યો છે તેની વાતને પણ પુષ્ટિ વન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોની અંદર વન વિભાગ જે વાઘ મળી આવ્યો છે તેને લઈને શું કામગીરી કરશે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, મહીસાગર.